चलो और यहां सुधी आपने जो के रिपोर्टिंग वर्ब जो सही शुरू हो तो इनडायरेक्ट स्पीच नहीं अंदर यूज हो रहे जाए केस के जाए पर क्या रहे जा रहे हैं संभरना बॉय क्या रहे जो सब के उन लाइट को ये रब इस सेलिस यू आर क्लेवर तो ये हम तो सुन लगा से केस लगा से ब्रम पर ये संभरना रहते हो चीज के सुन लगा से रब इट टेक्स मी और ये संयोजक तरीके हमेशा विधान में क्या सु आवे घट आवे रब इट टेक्स मी घट अब ये सर्वनाम में फेरफार यू सर्वनाम जब मैं तुमने पहले फेरफार लिखा मैं लोगे सर्वनाम में फेरफार जो तो बीजा पुरुष में सर्वनाम हो एक के यू योर योरसेल्फ वगैरह हो तो संभरनार प्रमाण फेरफार अमर संभरनार कौन छे मी रवि बोलना छे मी संभरना छे तो मी एक अन्या अन्या यू नो सु થઈ જશે આઈ થઈ જશે શું થઈ જશે આઈ કારણ કે તમને ખબર એક તો ખબર હોવી જોઈએ I, my, me. तेरी जगह you का सु था you, your, you. तो ये you आप क्यों छे? इसे के पहलू रूप आप ऐसे छे तो ये सु था I, you करता सो के छे के ये सु खसे I खसे बराबर? आज अपने आप लोग जो अगर मैं आप जी वस्तु तो अपने का लक्षा का वैसे हो ना ये तो हमारे समझ में आ चुका तो you सु था जाए I थे जाए that I अबे I नो सु था जाए भूतकाळ हो तो ये पूर्ण भूतकाळ में फेरवणी मैं तुमने करा पूछा भूतकाळ नो बीजो रूप छे
मुंबई। त्रीजा पुरुष ना सर्वनाम क्षेत्र में कोई फेरफार थशे नहीं, पर क्रिया पदों में फेरफार थई जशे। नेट क्षेत्र में शुं थई गयुं है, कारण के भूतकाळ होय, सादो भूतकाळ होय तो एने आपणे पूर्ण भूतकाळमां फेरवो पड़े, एटले बेंक छे तेनुं शुं थई गयुं हेड प्लस पास्ट पार्टिसिपल एटले हेड वन थई गयुं, बराबर। बीजे वाक्य लखे द टीचर अनाउंस्ड अमित हैज वन, शु लख द टीचर अनाउंस्ड दैट। जो संभरना कोई नहीं पर तो यार रिपोर्टिंग वर्ब बैठो कुछ लग दिया। द टीचर अनाउंस दैट अमित, अबे हैज छे तेरे भूतकाळ शू था हैड, अमित हैड वन। वर्तमान कार्य हो तेरे भूतकाळ में फिर वन होने इंपर्टेंट कोमा कार्य लगाना, तो आप प्रमाण चेंजेस करवाना चाहिए। इसी बार मैं तुमने थोड़ा सा नोटबुक में पर मैं फेरफारों लिखिया छे तो ते पण आपणे जोई लईए। जो आ छे assertive sentence, हवे assertive sentence એટલે શું? વિધાન વાક્ય, બરાબર। એ મે બોર્ડ ઉપર તમને થોડાક વાક્યો કરાવ્યા જ છે। હવે આપણે બીજા અંડર થોડુંક ડિટેલમાં અભ્યાસ કરીશું રિપોર્ટિંગ વર્બ। મેં તમને આ લખાવ્યું જ છે, બરાબર। સેઝ હોય તો એનું શું કરવાનું? સાંભળનાર કોઈ નહીં હોય તો હી સેઝ ધેટ લખી દેવાનું। ही से टू मी એવું આપેલું હોય એટલે કે સાંભળનાર જો આપ્યો હોય તો રિપોર્ટિંગ વર્બ એનું શું લખવાનું? ટેલ લખવાનું। સે સે ટુ હોય તો એનું શું કરવાનું? ટેલ કરવાનું। સેઝ હોય તો સેઝ જ રહેવા દેવાનું, કોઈ સાંભળનાર નહીં હોય તો સેઝ જ રહેવા દેવાનું, અને રિપોર્ટિંગ અરે કન્જક્શન તરીકે એટલે કે સંયોજક તરીકે તમારે ધેટ મૂકવાનું। સે ટુ આપ્યો હોય અને સાંભળનાર આપ્યો હોય તો સે ટુ નું ટેલ કરવાનું અને પછી ધેટ લખવાનું, બરાબર। સેઝ ટુ મી આપ્યું હોય, સેઝ ટુ મી આપ્યું હોય એટલે કે સાંભળનાર પણ આપ્યો હોય અને સેઝ ટુ મી હોય તો સેઝ ટુ નું શું કરવાનું? ટેલ્સ કરવાનું। શું કરવાનું? ટેલ્સ કરવાનું, બરાબર। પછી હી સેડ હોય, સેડ ફક્ત આપ્યું હોય કોઈ સાંભળનાર ન હોય તો ડાયરેક્ટ સેડ નું સેડ જ લખવાનું અને સંયોજક તરીકે ધેટ મૂકવાનું, પણ હી સેડ ટુ મી આપ્યું હોય એટલે કે સાંભળનાર કોઈ પણ આપ્યું હોય, કોઈ પણ સાંભળનારનું નામ આપ્યું હોય તો સેડ ટુ નું શું કરવાનું છે? ટોલ્ડ કરવાનું છે। મતલબમાં તમારે સેઝ હોય અને સાંભળનાર નહીં આપ્યો હોય તો સેઝ જ લખવાનું, સે ટુ હોય અને સાંભળનાર આપ્યું હોય તો ટેલ કરવાનું, સેઝ ટુ મી હોય સાંભળનાર આપ્યું હોય તો ટેલ્સ કરવાનું, સેડ હોય તો તેનું ઢેટ કરવાનું, સેડ ટુ હોય તો તેનું ટોલ્ડ કરવાનું, સાંભળનાર આપ્યો હોય તો બાબ, અને સંયોજક તરીકે દરેક વિધાન વાક્યમાં ઢેટ મૂકવાનું। આ તમારે બધું નોટબુકમાં લખવાનું છે, બરાબર। હવે આગળ જુઓ, હી સેઝ, મેં અહીંયા પણ ઉદાહરણ તમને લખાવ્યા જ છે, મોના ટીચિસ ઇંગ્લિશ, તો અહીંયા સાંભળનાર કોઈ નથી એટલે શું થશે? હી સેઝ ધેટ મોના ટીચિસ ઇંગ્લિશ। પછી બીજું ઉદાહરણ લેવું, હી સેઝ ટુ મી, હવે અહીંયા સાંભળનાર છે, સાંભળનાર હોય તો સેઝ ટુ નું શું થઈ જશે? ટેલ્સ થઈ જશે, બરાબર। હી ટેલ્સ મી ધેટ બેટકીનું બેઠું મોના ટીચિસ ઇંગ્લિશ, હી સે ટુ મી મોના ટીચિસ ઇંગ્લિશ। હવે સે એટલું સે ટુ આપ્યું હોય અને સાંભળનાર આપ્યું હોય તો સે ટુ એટલું હોય તો એનું ટેલ કરવાનું, સેઝ ટુ હોય તો એનું ટેલ્સ કરવાનું, બરાબર। તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે। હવે ચેતન સેડ, સાંભળનાર કોઈ નહીં હોય તો ફક્ત સેડનું સેડ લખીને સંયોજક તરીકે ધેટ લખવાનું, અને જો સાંભળનાર આપ્યું હોય, મી આપેલું છે તો સેડ ટુ નું શું કરવાનું છે? ટોલ્ડ કરવાનું છે। આ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર। હવે આ વાક્યની અંદર જુઓ, આઈ વિલ ડુ માય હોમવર્ક, હવે પહેલા પુરુષના સર્વનામ છે તો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં પહેલા પુરુષના સર્વનામ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર, બોલનાર કોણ છે? ચેતન, ચેતન એટલે છોકરો છે, તો આઈનું શું થઈ જાય? હી, વિલનું શું થઈ જાય? વુડ। આ કાળ ક્રિયાપદોમાં ફેરફાર મેં તમને લખાવ્યું છે કે ડાયરેક્ટ સ્પીચમાં વિલ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું વુડ થઈ જાય, ડુનું ડુ જ રહે, કેમ? કારણ કે વિલ વુડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, હી વુડ ડુ। હવે માયનું શું થઈ જાય? હિઝ થઈ જાય,
कारण के पहला पुरुष ना सर्वनाम हो तो बोलनार प्रमाण फेरफार बोलनार चेतन है तो माय नु शू थई जाए हिज थई जाए केम कारण के जेवी रीते पहला पुरुष नी संबंधक विभक्ति माय छे तेवी ज रीते ही नी संबंधक विभक्ति शू थाय हिज थई जाए एटले माय नु शू थई गयु हिज होमवर्क बैठो होमवर्क अने टुडे नु शू थई जाए धेट डे आ पण मैं तमने लखाव्या छे स्थल अने कार दर्शक शब्दों में फेरफार तो टुडे नु धेट डे थई जाए हवे बीजुं वाक्य लटा सेड टू मी You can open the window. હવે લટા said to સાંભળના છે એટલે શું થઈ ગયું told. લટા told me that. હવે બીજા પુરુષનું સર્વનામ છે એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર સાંભળનાર મી છે એટલે યુ નું શું થઈ ગયું આઈ કેન નું શું થઈ ગયું could. ઓપન નું ઓપન જ હોય અને ધ વિન્ડો આઈ કુડ ઓપન ધ વિન્ડો તો આ આખું તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાનું રહેશે હવે પ્રશ્નનો બીજો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ભણીશું